નમસ્કાર દોસ્તો, મિત્રો કેમ છો? મજામાં હું છું, આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી. દોસ્તો, રાજકોટની અંદર જે વરસાદ પડતો હોય અને એવા સરસ મજાના જે ભજીયા ખાવાનું મન થઈ જાય, આવું જ જોઈએ ને. આપણે ગુજરાતી માણસો, વરસાદ પડે ને એટલે ભજીયા તો ખાવા જોઈએ. અને આપણી સાથે જોડાઈ ગયા છે. થેન્ક યુ સો મચ. તમારું નામ શું પહેલા? એ વિજયભાઈ મેર. વિજયભાઈ મેર. અને આપણે જે રાજકોટની અંદર પ્રખ્યાત હતા મયુરભાઈ ભજીયાવાળા, એ લોકોનું જૂનામ જૂનું વાત ને? જૂનામ જૂનવા, જૂનામાં જૂનવા. પહેલા કેટલાક વર્ષોથી રાજકોટમાં ફર્સ્ટ નંબર. શું વાત કરો! તો ચાલો આજે તમને આપણે ડાયરેક્ટ જ જઈએ. આજે વરસાદ ચાલુ છે સરસ મજાનો અને ભજીયાની અંદર લાઈન લાગી છે અત્યારે. એટલે તમે જોતા હશો કે અમે ચોમાસામાં વરસાદની અંદર પણ વિડીયો શૂટ કરવાનું મૂકતા નથી, કારણ કે આની મોજ વરસાદમાં જ મજા આવે ખાવાની. રાખી દીધા છે રેડી કહેવાય તો. અત્યારે લાઈનમાં ઉભા જ છે બધા. હવે જોઈએ આપણે નીકળી લાઈનમાં ઉભા જ છે અને આપણા મિત્રો એક લાઈનમાં જ ઉભા છે. એ આપણા માટે લઈ આવશો સરસ મજાના ભજીયા અને પછી ટેસ્ટ કરશું આપણે. રાજકોટ નહીં પણ હું તો કહું છું સમગ્ર ગુજરાતની અંદર કદાચ તમે જાશો ને તો તમને આ પ્રકારે આટલા બધા ટેસ્ટફુલ ને આટલી બધી વેરાયટી સાથે તમને ભજીયા ક્યાંય જોવા પણ નહીં મળે. કારણ કે ગુજરાતની અંદર પણ કહેવામાં આવે ને કે સૌથી સારામાં સારામાં બેસ્ટમાં બેસ્ટ જો ભજીયાનો ખિતાબ આપવામાં આવે ને તો મારા તરફથી તો કદાચ હું આ લોકોને આપી શકું છું. અને આ લોકોની ભજીયાની વેરાયટી એટલી બધી હોય છે અને જે ખાવાની મજા, આ હા, એની અંદર જે દાળની ટીકડી એ લોકોએ બનાવી છે અડદના દાળ સાથે, અને જે તમે જોવો ઈંગળી ખાલી ભજીયા કેવી રીતના બનતા હોય છે, એક ઘાણાની અંદર બધા જ ભજીયા એકવાર તળવામાં આવતા હોય છે અને બધા અલગ અલગ ફ્લેવર સાથે, જે મેથીના ભજીયા હોય છે, બટાકાની પતરીના ભજીયા હોય છે, પછી મરચાના ભજીયા હોય છે અને જે છૂંદાના ભજીયા હોય છે અને સાથે જે સમોસા પણ હોય છે. પણ સૌથી વધારે સમોસા તો ઓકે છે, પણ સૌથી બેસ્ટમાં બેસ્ટ જો અહીંયા આગળ હોય ને તો દાળના પછી પતરીના, જે બટાકાની પતરી કહેવામાં આવતી હોય છે એ. અને તમે જુઓ અત્યારે ચોમાસું વરસાદ ચાલુ હોય ને એટલા બધા લોકો પાર્સલ લઈ જતા હોય છે મિક્સની અંદર, બધા મિક્સિંગની અંદર પાર્સલ થતા હોય છે. અને મરચાના ભજીયા, આ હા હા, અરે વરસાદ વરસતો હોય ને આ વરસાદની અંદર જો ભજીયા ખાવાનું મન થઈ જાય તો યાર ખરેખર. મયુર ભજીયાવાળા ત્યાં તમે એકવાર ટેસ્ટ કરી આવજો સાહેબ. તમે કહું છું ને કે બિલીવ નહીં કરી શકે કે એટલા બેસ્ટમાં બેસ્ટ જો ભજીયાનું નામ પડે ને તમારે જો ભજીયા ખાવાનું રાજકોટમાં તો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ જે મયુર ભજીયા, એ તો તમને આખા રાજકોટમાં ઘણી જગ્યાએ નામ સાંભળ્યું છે પણ આજે તમને વિડીયોમાં જ બતાવી દઈએ કે એ લોકોની ભજીયાની શરૂઆત કેવી રીતના થઈ છે. તમે જોવો ખાલી એ લોકોને ઘડી તાત્કાલિક લાઈવ ગરમા ગરમ બનાવે છે. આ લોકોની ખાસિયત એ છે કે ગરમા ગરમ બનાવે છે ને એટલે લોકોને વધારે મજા આવે છે. આ પહેલા તાવડામાં કમ્પ્લીટ અધકચરા તળેલા હતા, પછી બીજા તાવડામાં નાખીને પછી કમ્પ્લીટ કરીને પછી ઓલા ટોપલીની અંદર જવા દેશે અને પછી પાર્સલ ચાલુ થઈ જશે. અહીંયા તમે જુઓ ખાલી છૂંદાના ભજીયા, મરચાના ભજીયા અને હજી આ લસણીયા બટાકા. લસણીયા બટાકા તમને ક્યાંક જ જોવા મળતા હોય છે અને 300 રૂપિયાના કિલો છે, પણ ખરેખર ભાવ કરતા પ્રમાણે જે ઈંગળી છે ને ક્વોલિટી બહુ બેસ્ટ હોય છે. અને બાપા સીતારામ ચટણી સેલ્ફ સર્વિસ છે અને આ બટાકાના ભજીયા, લસણીયા ભજીયા, આ હા હા, જે મજા આવી ગઈ હતી ખાવાની. કોણે કોણે આજે આવી રીતના ભજીયા ખાવાનું મજા આવે ને તમે રાજકોટના હોય તો, રાજકોટના તો મને નથી લાગતું કે કોઈ આનો ટેસ્ટ ના કર્યો, કારણ કે રાજકોટની અંદર તો બેસ્ટમાં બેસ્ટ જો ભજીયાનું નામ પડે તો મયુર ભજીયાનું નામ આવતું હોય છે. અને મયુરના ભજીયા કોણે કોણે ખાધા છે નીચે કોમેન્ટમાં અમને જણાવો, તમારી યાદો પણ તમે જણાવો. ઘણા બધાની યાદો એવી હોય છે કે જે કેવી મુશ્કેલ હોય છે, પણ તો છતાં તમે જણાવો અમને. અને તમને આ જગ્યાએ શું વધારે પસંદ છે? અમને તો વધારે અહીંયા દાળની ટીકડી મને બહુ વધારે મજા આવી ગઈ, અને બટાકાના જે લસણીયા બટાકા એ પણ બહુ મજા આવી ગઈ. અને અહીંયા જગ્યાએ 3 જાતની ચટણી આપવામાં આવે છે, એક લસણની ચટણી અને રાજકોટની પ્રખ્યાત ચટણી અને ખજૂરની ચટણી આપવામાં આવે છે. અને એની સાથે જે ભજીયા ખાવાની મજા અને ચાલુ વરસાદની અંદર જે ભજીયા ખાવાની મજા બહુ આવે છે. હવે વધારે વાત નહીં કરો, આપણે ભજીયાનો ટેસ્ટ કરશું કે કેવા ભજીયા મળી રહ્યા છે. દોસ્તો, આપણા જે ભજીયા આવી ગયા છે મયુરના ભજીયા, જે રાજકોટની અંદર બહુ જ પ્રખ્યાત છે. તો હવે આજે તમને વિડીયોની અંદર બતાવી દઈશું કે એ લોકોની ચટણી અને ભજીયા એ તમને આખા વર્લ્ડમાં જ્યાં પણ જશો ને તો તમને મયુર જેવા ભજીયા તમને ક્યાંય આખા વર્લ્ડમાં નહીં મળે, કારણ કે એ લોકો એકદમ ડિફરન્ટ બનાવે છે. ચટણી પણ અલગ હોય છે અને ભજીયા એ તો જે રાજકોટની અંદર જેને પણ ખાધા હશે ને એ લોકોને ખબર હશે. અને આપણી સાથે આપણા મિત્ર પણ સુરતના મિત્ર છે, જે આલુપુરી વાળા ભાઈ, જે સુરતની આલુપુરી ખાઉસા અને સ્પેશિયલ ખાવા આવતા આપણે આપણે નાસ્તો કરીએ. હવે તમે અહીંયા આવો ત્યારે કયા ભજીયા ટેસ્ટ કરતા હોય? મિક્સ ના બધે. એમાં સૌથી યુનિક માં શું વસ્તુ હોય? અમારી મરચાના ભજીયા સારા ભરેલા, મરચાના ભરેલા ભજીયા
પેલા તો ભાઈ મરચા ના એની અંદર જે મરચા અને જે આપણે વઢવાના મરચા અને એની અંદર મસાલો નાખ્યો છે, તો હું ટેસ્ટ કરીશ પેલા. જે રાજકોટની ચટણી એક ખજૂર આમલીની ચટણી બનાવી છે ને, રાજકોટની લીલી ચટણી જે આપણે સિંગદાણા અને કોથમીર એ વસ્તુ નાખીને બનાવવા માટે એક લસણની ચટણી છે ખાસ. વલિયારી અને બીજો બધો મસાલો જે બેસન નો મસાલો નાખીને બનાવ્યો છે એકદમ ટેસ્ટફુલ, એના હિસાબે આ ભજીયા ખાવાની વધારે મને વધારે મજા આવે છે. અને વરસાદ હોય ત્યારે તો ભજીયા ખાસ ખાવા છે. અને આ છે મેથીના ભજીયા. મેથીના ભજીયા તો આપણે જે નોર્મલ આવે એ જ છે, પણ ખાસ જ્યારે તમે પણ અહીંયા આવો ને તો ટીકડી જે દાળના ભજીયા કહેવામાં આવતા હોય છે અને એકદમ આ યુનિક હોય છે. અને આની અંદર ટેસ્ટ કરીને તમને કહું પેલા શું છે. આ એક જે અડદની દાળ, એની અડદની અંદર દાળ નાખી છે, લસણ નાખ્યું છે, મરચું, અને જે અડદની દાળ નકર ટીકડીના વડા એવા હોય છે કે જે ભજીયા હોય એને ચૂંદર બનાવી અને બનાવવામાં આવે છે, પણ આ જે ખાસ જે અડદની દાળથી બનાવ્યા છે એ લોકોની એકદમ બેસ્ટમાં બેસ્ટ. અને બીજું લસણિયા બટાકા, લસણિયા બટાકા જેની અંદર લસણ નો ટેસ્ટ, અંદર જે બટાકું કાપી અંદર લસણ ભરીને આપ્યું છે એકદમ મસ્ત. તમે ખાઓ ભાઈ, વરસાદની અંદર તો ખરેખર આ જ મજા, ભજીયાની ખાવાની મજા જ અલગ હોય. અને આપણે બધે મિક્સમાં મંગાવ્યા છે, હા, અને તમે આવો ત્યારે મિક્સમાં જ મંગાવો છો, કારણ કે એકલા ભજીયા તમને એમાંથી તમને જે મજા આવે ને એ તમે ખાઈ શકો છો. અને અમારા ભાઈ શ્રાવણ મહિનો રહ્યા છે, આપણે નથી રહ્યા એટલે આપણે તો સરસ મજાનું દાબીશું. દરેક જગ્યાએ આપણે જઈએ ને તો બે માંથી એક જ વસ્તુ સારી હોય, કાં તો ભજીયા સારા હોય કાં તો ચટણી સારી હોય. પણ આ જગ્યાએ મયુરના ભજીયા ચટણી પણ એકદમ જોરદાર છે, જે ત્રણ પ્રકારની ચટણી આપવામાં આવે છે. અને ભજીયા જે મિક્સની અંદર બધા ભજીયા છે. અને સમોસા પહેલા ટેસ્ટ કરી લઉં, એ તો નોર્મલ છે, પણ સૌથી સારામાં સારું મને છે ને મરચાના ભજીયા અને ટેકડી અને જે લસણવાળા જે બટાકાના ભજીયા એ બહુ મજા આવી ગઈ. અને તમે જ્યારે પણ આવો ને ત્યારે ચોક્કસથી આ ગોંડલ રોડ પાસે, એડ્રેસ કયું કહેવાય આપણું, આ ગોંડલ રોડ સાધના ભેળની સામે બાજુ, સાધના ભેળની બિલકુલ સામે પ્રખ્યાત રાજકોટમાં એની સામે છે. વાહ, અને ગોંડલ રોડ પાસે તમે ખાસ એકવાર ભજીયા ખાવા ટેસ્ટ કરવા જોજો. તમને ના મજા આવે તો સાહેબ નીચે કોમેન્ટ કરજો અને ડિસલાઈક પણ કરી નાખજો નો ગમે ને તો, બાકી હું નથી માનતો કે જો આ જગ્યાએ તમે જો ભજીયાને નકારો અને આ રાજકોટની તો શાન કહેવાય, કારણ કે ઉપલેટાવાળા છે ને, ઉપલેટાવાળા છે 1973 થી કાર્યરત છે રાજકોટનો કોઈ પણ વ્યક્તિ મારા ખ્યાલથી કોઈ બાકી નહીં કે જે ભજીયા નહીં ખાતા. પાછળ તમને દેખાતું હશે કે એટલી બધી લાઈન છે, અમે 1.5 કલાક આપણે રાહ જોઈ ત્યારે તો અમારો વારો આવ્યો છે. અને જ્યારે પણ તમે આવો ને ત્યારે વારો અને ટાઈમ લઈને આવજો. મળશું પાછા આવી રીતના કંઈક અનોખા વિડીયો, અનોખી દુનિયા, અનોખો સ્વાદ. ત્યાં લગીન આપણી આ કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મયુર ભજીયા ખાવાનું તો ભૂલતા નહીં. જય માતા દી, જય મંગળા, જય હિન્દ. આ જે બધી જે ડીશ છે ને એક એવી યુનિક ડીશ છે કે જે તમને ક્યાંય જોવા નહીં મળે, મળશે ક્યાંય કઈ જગ્યાએ પણ તમને એક પણ જગ્યાએ આ વસ્તુ નહીં મળે. પહેલી વસ્તુ બાસ્કેટપુરી, બાસ્કેટપુરી મળતી હશે પણ બહુ ઓછી રીતે, પણ આવી રીતે નહીં બનાવતા નહીં. અને જે સ્પેશિયલ પાણીપુરી એ પણ એટલા માટે સ્પેશિયલ કહેવામાં આવે છે કે એની અંદર જે સિંગાણા નાખવામાં આવે છે, ચણા નાખવામાં આવે છે, મસ્તાની પાણી, આપણે ઓલી ચાટપુરી આવતી હોય છે
બાસ્કેટ ચાટ. બાસ્કેટ ચાટ.